સુરતમાંથી લેવાયેલા પરિણામ સેમ્પલો હવે ફેલ થયા છે. પરિણામ સેમ્પલ લેબોરેટરીમાં નિષ્ફળ સાબિત થયા છે. અલગ અલગ 10 સ્થળેથી સેમ્પલ લેવાતા તે ફેલ થયા છે. પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે. ફેલ થયું મતલબ કે મેડમ આવ્યા હતા પાછા કેવા કે તમારું પનીર છે ને તે લો ફેટ છે એમ કીધું હતું. અને બીજું કે અમે પાછું રીચેકિંગ માટે આપવાના છે પનીર. તો સાહેબ કઈ નઈ, બધા સાહેબ આવ્યા હતા અને સેમ્પલ લઈ ગયેલા આપણા પનીરનું. પછી નોટિસ નહીં, પછી ડાયરેક્ટ આપણે કહેવા જ આવ્યા હતા કે તમારું લો ફેટ છે એટલે હવે એવું પાછું નહીં થાય. પનીરનું ઉત્પાદન કરે છે, સંગ્રહ કરે છે અને વેચાણ કરે છે એવી જે સંસ્થાઓ છે, એટલે કે ડેરી એ પ્રકારની સંસ્થા હોય તેમાંથી સુરત શહેરના જે ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરો મારફતે સેમ્પલ લેવામાં આવ્યા હતા પનીરના અને એને તપાસ માટે આપવામાં આવેલા હતા. એ તપાસમાં લગભગ 10 સંસ્થાઓમાંથી જે પનીર જપ્ત કરવામાં આવ્યું હતું એ સેમ્પલ ફેલ આવેલા, એટલે કે સબસ્ટેન્ડર્ડ આવેલા હોવાનું જણાયેલ છે. તો એ દિવસે જે જથ્થો સીઝ કરેલો હતો એ તમામ 240 કિલો જેટલા પનીરનો નાશ કરવામાં આવેલો છે અને સાથે સાથે તેઓની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પનીર જે સબસ્ટાન્ડર્ડ આવ્યું છે એની અંદર એની જે ફેટની માત્રા હોવી જોઈએ એ 50% કરતાં પણ ઓછી જણાયેલ છે. તે ઉપરાંત જે પનીર મિલ્ક પ્રોડક્ટમાંથી બનાવવામાં આવતું હોય